કેમ છો? મજામાં ને? ઓકે, ફરી પાછા ભેગા થયા નવા ટોપિક સાથે. આજનો ટોપિક પણ એવો જ કંઈક છે, મારો મજાનો દિવસ. તો આજની શરૂઆત આપણે એક ગીત ગાઈને કરીએ. ચલો, હું ગીત ગાઉં છું, તમે પણ મારી સાથે ગાજો. રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, પાંચમો છઠ્ઠો શુક્રવાર, સાતમો શનિવાર છે, છેલ્લો વાર ગણાય. આમ સાત દિવસનો અઠવાડિયો કહેવાય, આમ સાત દિવસનો અઠવાડિયો કહેવાય. ફ્રેન્ડ્સ, તમને કઈ ખબર પડી આ ગીતમાં શું આવ્યું? હા, વારના નામ આવ્યા ને, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. બરાબર, આપણા અઠવાડિયાના વાર આવ્યા. બરાબર, સાત વારનું એક અઠવાડિયું થાય. તો આજે આપણે એવું જ આ ચેપ્ટરમાં શીખવાનું છે. તો તમે તૈયાર છો મારી સાથે શીખવા માટે? ઓકે, તો ચલો આપણે જોઈએ. જાણો છો કે આપણા અઠવાડિયાના કેટલા દિવસ છે? સાત દિવસ છે. બરાબર, અને સાત દિવસના સાત વાર. તો અહીં બોર્ડ ઉપર વારના નામ લખ્યા છે. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. સૌથી પહેલો વાર કયો લખ્યો છે? સોમવાર. અઠવાડિયાનો પહેલો વાર કયો છે? સોમવાર. અને સૌથી છેલ્લો વાર કયો છે અઠવાડિયાનો? રવિવાર. બરાબર, અને આ બધા વચ્ચે આપ્યા છે તે ક્રમ પ્રમાણે બીજો, ત્રીજો, ચોથો, પાંચમો ને છઠ્ઠો વાર છે. બરાબર, તો હવે તમે મને કહો કે મંગળવાર કયા નંબર પર છે? બીજા નંબર પર. બુધવાર ત્રીજા નંબર પર. ગુરુવાર ચોથા નંબર પર. શુક્રવાર પાંચમા નંબર પર. અને શનિવાર છઠ્ઠા નંબર પર. અને સાતમા નંબર પર શું છે? રવિવાર. એટલે સાત દિવસના સાત, એક અઠવાડિયાના સાત દિવસના વાર આવી ગયા. બરાબર, હવે એના આધારે આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે. ચલો, તો તમારે મને જવાબ કહેવાના છે. પહેલું લખ્યું છે અઠવાડિયાનો ત્રીજો દિવસ ખાલી જગ્યા છે. તો હવે અઠવાડિયાના જે નામ આપ્યા છે એમાં પહેલો, બીજો અને ત્રીજો દિવસ પર કયો વાર આપ્યો છે? બુધવાર. તો અહીં આપણે લખીશું બુધવાર. ઓકે ફ્રેન્ડ્સ, હવે બીજી ખાલી જગ્યા જોઈએ. અઠવાડિયાનો પાંચમો દિવસ ખાલી જગ્યા છે. તો પાંચમો દિવસ આપણે જોઈએ, એક, બે, ત્રણ, ચાર અને પાંચ. પાંચમા દિવસ પર કયો વાર આવે છે? શુક્રવાર. તો અહીં આપણે લખીશું શુક્રવાર. અઠવાડિયાનો બીજો દિવસ ખાલી જગ્યા છે. કહો જોઈએ બીજો દિવસ કયો છે? હા, મંગળવાર. તો અહીં લખીશું મંગળવાર. ત્યારબાદ અઠવાડિયાનો છેલ્લો દિવસ ખાલી જગ્યા છે. કયો છે? જે દિવસે તમારી રજા હોય છે, કયો વાર છે? હા, રવિવાર. રવિવારે રજા હોય છે ને, તો છેલ્લો દિવસ કયો છે અઠવાડિયાનો? રવિવાર. અને અઠવાડિયાનો પહેલો દિવસ કયો? રવિવારે રજા હોય અને પછી પહેલો દિવસ આવે એટલે આપણે શાળાએ જવાનું હોય છે ને, તો કયો દિવસ હોય છે? સોમવાર. તો અહીં લખીશું સોમવાર. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે જોયું અઠવાડિયાના દિવસ કઈ રીતે ક્રમમાં લખાય. ઓકે, તો હવે આપણે ફરી બીજી પ્રવૃત્તિ તરફ જઈએ. આપણે વાર જોયા, તેનો ક્રમ પણ જોયો. હવે આપણે બીજું જોઈએ, કયો દિવસ આવશે. અહીં વાર લખ્યા છે એના પછી કે પહેલા કયો દિવસ આવશે તે આપણે લખવાનો છે. ઓકે,
पहलू छे रविवार पछी, तो अहीं तमने मैं वारना नाम लखी आप्या छे। तो जुओ तो रविवार पछी कयो दिवस आवशे, शुं आवशे आ रविवार पछी शुं आवशे, सोमवार। तो अहीं आपणे लखीशुं सोमवार। रविवार पहला, आ रविवार नी पहला, एनी आगळ कयो वार छे? शनिवार। तो अहीं लखीशुं आपणे शनिवार। बुधवार पछी, बुधवार पछी कयो वार छे? गुरुवार। तो अहीं लखीशुं गुरुवार। बुधवार पहला कयो वार छे? मंगळवार। तो अहीं लखीशुं मंगळवार। रविवारना बे दिवस पछी એટલે કે રવિવાર, બરાબર, એના બે દિવસ પછીનો વાર, એટલે રવિવાર નથી ગણવાનો, એના પછીના બે દિવસ એટલે કે પહેલો અને બીજો દિવસ થયો, બે દિવસ પછીનો વાર કયો છે? બુધવાર। તો અહીં લખીશું બુધવાર। ઓકે ફ્રેન્ડ્સ, હવે એના પછી છે બુધવારના ચાર દિવસ પછી કયો વાર આવે? બુધવાર ગણવાનો નથી, બુધવાર પછીના ચાર દિવસ એટલે કે એક બે ત્રણ ચાર, અને ફરી પાછો કયો દિવસ આવશે? ચાર દિવસ, આ ચાર દિવસ થયા એના પછીનો દિવસ, તો કયો વાર આવશે? સોમવાર। તો અહીં લખીશું સોમવાર। સોમવારના સાત દિવસ પછી, તો તમને સમજ પડી ગઈ ને? તો આ તમારે જાતે કરવાનું છે। ઓકે ફ્રેન્ડ્સ, તો તમે કરશો ને? ચલો હજી બીજા પણ આવા કેટલાક આપણે સવાલો જોઈએ। ઓકે ફ્રેન્ડ્સ, તો તમારી ચોપડીમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે, બરાબર। પહેલો પ્રશ્ન છે, તમને કયો વાર સૌથી વધુ ગમે છે? કેમ, મને ખબર છે તમને બધાને કયો વાર સૌથી વધારે ગમે છે? હા, રવિવાર। કેમ રવિવાર ગમે છે? હા, કારણ કે રવિવારે રજા હોય છે, અને રજા હોય એટલે મજા કરવાની હોય, બરાબર ને? ચલો હવે મને કહો આજે કયો વાર છે? તો આ તમારે જાતે લખવાનું છે। જ્યારે તમે તમારી ચોપડીમાં લખો ત્યારે તમે જે દિવસે લખતા હોય તે દિવસનો તે વાર લખવાનો છે। હવે હું આજે મારો જે વાર છે તે હું લખું છું, તો આજે મારો વાર છે ગુરુવાર। ગઈકાલે કયો વાર હતો? એટલે ગઈકાલ, બરાબર, એટલે ગઈકાલ એટલે ગુરુવારનો આગળનો દિવસ, તો ત્યારે કયો વાર હતો? બુધવાર। આવતીકાલે કયો વાર હશે? આજે ગુરુવાર છે તો આવતીકાલે કયો વાર આવશે? શુક્રવાર। તો હું અહીં લખીશ શુક્રવાર। આવતીકાલ પછીના દિવસે કયો વાર હશે? એટલે કે આવતીકાલે તો શુક્રવાર આવવાનો છે, તો એના પછીના દિવસે, તો શુક્રવાર પછી કયો વાર આવે? શનિવાર। તો અહીં લખીશ શનિવાર। ગઈકાલ પહેલાના દિવસે કયો વાર હતો? એટલે કે ગઈકાલે બુધવાર હતો, તો તેના પહેલાનો વાર કયો આવશે? બુધવારની આગળનો વાર કયો આવશે? મંગળવાર। તો અહીં લખીશ મંગળવાર। બાળ મિત્રો, તો તમને આમાં સમજ પડી ગઈ ને? તો આ દરેક પ્રશ્નો તમારે તમારી જાતે લખવાના છે, તો તમે લખશો ને? ચલો હવે આપણે એક બીજી પ્રવૃત્તિ જોઈએ। તમારા જેવા કેટલાક તમારા મિત્રોને શિક્ષક શિક્ષક રમવું બહુ ગમે છે, તમને પણ ઘરે તમે ટીચર ટીચર રમો છો ને? તો હવે તે લોકોએ વાર પ્રમાણે કયા દિવસે કોણ શિક્ષક બનશે તેઓનું તેમણે એક લિસ્ટ બનાવ્યું છે, બરાબર, તો આપણે તે જોઈએ। અહીં વાર આપ્યા છે અને કોણ શિક્ષક બનશે તે દિવસે તેના નામ આપ્યા છે, એટલે કે સોમવારે વૈભવ શિક્ષક બનશે, મંગળવારે અલ્પના બનશે, બુધવારે ગૌરવ બનશે,
ગુરુવારે ગુરુપ્રીત બનશે, શુક્રવારે દીપક બનશે અને શનિવારે રેણુમાં. એટલે કે દરેકે અલગ અલગ વારે શિક્ષક બનવાનું છે. તો હવે તેના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર? શુક્રવાર પછીના દિવસે ખાલી જગ્યા શિક્ષક બનશે. તો તમે આ કોષ્ટકમાં જુઓ, શુક્રવાર પછીના દિવસે કોણ શિક્ષક બનવાનું છે? આ શુક્રવારે તો દીપક બને છે, તો શુક્રવાર પછીનો દિવસ કયો છે? શનિવાર. તો શનિવારે કોણ શિક્ષક બને છે? રહેણુમાં. તો આપણે ખાલી જગ્યામાં લખીશું રહેણુમાં. ઓકે. ત્યારબાદ છે મંગળવાર પહેલાના દિવસે શિક્ષકનું પાત્ર ખાલી જગ્યા ભજવશે. મંગળવારના પહેલાના દિવસે એટલે કે મંગળવારની પહેલાનો દિવસ કયો છે? સોમવાર. તો સોમવારે શિક્ષકનું પાત્ર કોણ ભજવવાનું છે? વૈભવ. તો અહીં લખીશું વૈભવ. ઓકે ફ્રેન્ડ્સ. હવે ત્યારબાદ છે ગૌરવ ખાલી જગ્યા વાર પછીના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે. ગૌરવ કયા વારે શિક્ષકનું પાત્ર ભજવવાનો છે? બુધવાર. પણ આપણને અહીં શું પૂછ્યું છે કે ગૌરવ ખાલી જગ્યા વાર પછીના એટલે બુધવાર, એટલે કયા વાર પછી બુધવાર આવે? મંગળવાર. બરાબર, મંગળવાર પછી બુધવાર આવે ને, તો ગૌરવ મંગળવાર પછીના વારે, બરાબર, એટલે કે મંગળવાર પછીના દિવસે એટલે મંગળવાર પછીનો દિવસ કયો? બુધવારે ગૌરવ શિક્ષકનું પાત્ર ભજવવાનો છે. ઓકે. ત્યારબાદ છે દીપક ખાલી જગ્યા વાર પહેલાના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે. હવે જુઓ ધ્યાનથી, દીપક કયા વારે શિક્ષકનું પાત્ર ભજવવાનો છે? શુક્રવારે. પણ આપણને ખાલી જગ્યામાં શું પૂછ્યું છે કે દીપક ખાલી જગ્યા વાર પહેલા, તો દીપક શુક્રવારે પાત્ર ભજવવાનો છે. તો કયા વાર પહેલા શુક્રવાર આવે? ગુરુવાર પહેલા શુક્રવાર આવે નહીં. કયા વાર પહેલા આવે શુક્રવાર? શનિવાર પહેલા કયો વાર આવે? શુક્રવાર. એટલે કયો વાર આવશે ખાલી જગ્યામાં? શનિવાર. ઓકે. તો એટલે કે દીપક શનિવાર પહેલાનો વાર કયો છે? શુક્રવાર ના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે. તો જોયું ફ્રેન્ડ્સ, તમને આ અઠવાડિયાના વાર શીખવાની મજા આવી ને, અને તેને આધારે ક્રમ ગોઠવવાની પણ મજા આવી ને. તો આવી રીતે તમે પણ તમારા ઘરે તમારા ભાઈ બહેન અને મિત્ર સાથે શિક્ષક શિક્ષક રમજો, અને આવી રીતે તમે રમત પણ રમજો, ખૂબ મજા આવશે. ઓકે. તો હવે આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે. બાય.